હવે આ મૂંગાનું નાટક બંધ કરો, હું તમને બોલતા સાંભળી ગઈ છું. દેવા, તમે આ મૂંગા રહેવાનું નાટક કેમ કરો છો? વાત શું છે? પાયલ, પાયલ મને મૂંગો રહેવા માટે મજબૂર કરવામાં આવ્યો છે. પણ શા માટે અને તમને કોણે મજબૂર કરીએ? પાયલ, આજે રાધા મમ્મી છે ને, એ મારા સગીમાં નથી. શું? મમ્મી તમારા સગા મમ્મી નથી? હા પાયલ, આ રાધા મમ્મી જે છે ને, એ મારા સોતેલી માં છે, મારા અસલી મમ્મી નથી. મારા અસલી મમ્મી તો આ છે. હું 7 વર્ષનો હતો ને, ત્યારે જ મારા મમ્મી મને છોડીને ગુજરી ગયા. અને પછી મારા પપ્પાએ બીજા લગ્ન કરી લીધા, અને એ સ્ત્રી આ રાધા છે, અને એ મારી માં નથી, પણ મારા પપ્પાની નવી પત્ની છે. તો પછી રાધા મમ્મી તમને મૂંગા રહેવા માટે કેમ મજબૂર કરે છે? પાયલ, પાયલ રાધા મમ્મીના આની પહેલા પણ એક લગ્ન થયા, અને ત્યાં એને સંતાનમાં એક છોકરી છે, અને એ છોકરી અત્યારે એના મામાના ઘરે રહે છે. અને આ રાધા મારા પપ્પાની મિલકત અને ઘર બધું એની દીકરીના નામે કરી દેવા માંગે છે. અને કાનૂનના નિયમ મુજબ જે બાપનું સંતાન મૂંગું બેરું કે આંધળું હોય ને, એ કાનૂની રીતે વારસદાર ક્યારેય ન બની શકે. અને એટલે જ મારા નામની વારસાઈ હટાવી દેવા માટે રાધાએ મને મૂંગો બનવા માટે મજબૂર કરી દીધો. તો પછી પપ્પાએ એનો વિરોધ કેમ ના કર્યો? એ તો બોલી શકતા હતા ને. મારા મમ્મીએ મારા પપ્પા સાથે એક શરત મૂકી હતી કે આ ઘર અને મિલકત માટે થઈ, એ બધું એની દીકરીને સોંપી દેવા માટે થઈ, મને મારી પણ શકે છે અને મને મૂંગો પણ બનાવી શકે છે. મારા પપ્પાએ મારા જીવનની ભીખ માગી, અને એણે મને જીવનભર મૂંગો રહેવા માટે મજબૂર બનાવી દીધો. મને તો નવાઈ એ વાતની લાગે છે કે તમે ઘરમાં બે મર્દ હોવા છતાં પણ એક સ્ત્રીનો સામનો નથી કરી શકતા. પાયલ, તું રાધા મમ્મીને ધારે ને, એટલા સહેલા નથી, બહુ જ ખતરનાક ઓરત છે. અને હા પાયલ, એ તને જેટલા ભોળા દેખાય છે ને, એટલા ભોળા નથી, એ જંગલી બિલાડી છે. અગર એ ખતરનાક ઓરત છે ને, તો હું પણ જંગલી સિંહણ છું. આજ સુધી તમારી અને પપ્પાની મર્યાદા જળવાઈ રહી ને, એટલે જ કઈ નહોતી બોલતી. અને અત્યાર સુધી આ ઘરમાં મમ્મીની ભક્તિ બહુ ચાલી, પણ હવે હું એમની ભક્તિ નહીં ચાલવા દઉં. મમ્મી! અરે આવી ગઈ મારી દીકરી. બેસ, હું તારી જ રાહ જોતી હતી. અરે બેટા, આવવામાં તને કોઈ તકલીફ તો નથી પડી ને? તકલીફ તો ફક્ત એટલી જ છે કે મારી પાસે થોડા રૂપિયા ખૂટ્યા છે. અરે બેટા, તારે થોડું મૂંઝાવાનું હોય, આ ઘર મિલકત બધું તારું જ છે ને. બોલ, તારે કેટલા રૂપિયા જોઈએ છે? મમ્મી,
તમને તો ખબર જ છે ને કે મારે દર મહિને 50,000 રૂપિયા તો વાપરવા જોઈએ જ છે. અરે બેટા, આટલી નાની વાત, તું બેસ, હું રૂપિયા લઈ આવું. લે બેટા, આ 50,000 રૂપિયા. આ પૈસા કે તારા બાપના નથી કે તું મન ફાવે મુડાડે. પાયલ, તું કોની સામે બોલે છે? એનું ભાર તો છે ને તને. અવાજ નીચો નીચો અવાજ રાખીને વાત કરવાની. અત્યાર સુધી તમે બહુ બોલી લીધું અને મેં સાંભળી લીધું, પણ હવે હવે આજ પછી આ ઘરમાં હું બોલીશ અને તમે સાંભળશો. એ નાદાન છોકરી, તું ભાન ભૂલી ગઈ છે કે તું કોની સામે વાત કરે છે? અને તારી આટલી હિંમત કે તું મારા ઘરમાં ઊભી રહીને મારી સામે આવી રીતે વાત કરે? હજુ તો મેં મારી હિંમત બતાવી જ નથી. હજુ તમારે ઘણું ભોગવવાનું અને જોવાનું બાકી છે. ચાલ નીકળ મારા ઘરમાંથી, અને આજ પછી ક્યારેય મારા ઘરમાં પગ મૂકવાની કોશિશ ના કરતી. ચાલ નીકળ અહીંથી, છોડ એને. ખબરદાર, જો આવી ભૂલ કરી છે તો હાથ ઉપાડતા મને પણ આવડે છે. હું તમારા પર હાથ ઉપાડીશ ને તો આ લોકો તમને જ પૂછશે કે એવું તે શું થયું કે હવે તમારા પર હાથ ઉપાડ્યો, કારણ કે તમે બહુ ફેમસ રહીએ ને. હું કોણ છું ને એની હજી તને ભાન નથી, એટલે મારો મારક કાપવાની ભૂલ તો તું કરતી જ નહીં. અને આ ઘરમાં રહેવું હોય ને તો ચૂપચાપ રહેજે, બાકી તારા બાપને તારું મોઢું જોવા નહીં મળે. અત્યાર સુધી આ ઘરમાં તમે જેમ કહેતા હતા ને એમ થતું હતું, પણ હવે નહીં. આજ પછી હું જેમ કહીશ ને એમ જ આ ઘરમાં થશે, સમજાણું? તમારે છે ને ચા સાથે ટાઢા રોટલા જ ખાવાના છે. હા, ચા અને ટાઢા રોટલા ખવાઈ જાય ને પછી રૂમમાં જઈને હા જૂના કપડા પહેરી લેજો. તમારે પણ પ્રસંગ સિવાય નવા કપડા પહેરવાની કોઈ જરૂર નથી. અને બધા ઘરેણા પહેરે છે ને એ બધા ઉતારી દેજો. લાવો ચાવીનો જોડો. કેમ કેમ એટલે તમે મારી સામે બોલશો? જાઓ રૂમમાં. હાલો પપ્પા, હા તિજોરીની ચાવી અને આ ઘરનો બધો વહીવટ હવે તમે કરશો, અને મને પૂછ્યા વગર તિજોરીમાંથી એક પણ રૂપિયો મમ્મીજીને આપવાનો થતો નથી. વાહ, શાબાશ બેટા. જે કામ અમે બાપ દીકરો બે 14 વર્ષમાં નથી કરી શક્યા, એ કામ તે એક જ ઝટકામાં કરી નાખ્યું. બાકી આ રજના માથે ગજ વગાડી દીધો હતે. વહુ, તું આ ઠીક નથી કરી રહી. તું આ બંનેની સામે મારું હળહળતું અપમાન કરી રહી છે. અચ્છા, તો તમે આજ સુધી શું કરતા હતા? હા, તમારા પતિ અને પુત્રનું અપમાન કરીને એનું શોષણ કરતા હતા. હું આ ઘરની માલકીન છું, મને જેમ સારું લાગે ને એમ હું કરું. તમે આ ઘરના માલકીન નથી, આ ઘરના માલિક પપ્પા છે. તમે તો ફક્ત આ ઘરના એક ગૃહિણી છો, અને તમારું કામ છે આ ઘરને સાચવવાનું, નહીં કે પચાવી પાડવાનું. વહુ, તું આ વધારે પડતું કરી રહી છે. વધારે પડતું હું નહીં, તમે કરવા માટે મજબૂર કરી છે. અને મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજો. આ ઘરમાં અત્યાર સુધી તમારી ભક્તિ બહુ ચાલી, પણ હવે તમારી ભક્તિ નહીં ચાલે. આ ઘરમાં પપ્પા જેમ કહેશે ને એમ જ થશે, એમનો હુકમ જ ચાલશે.
મારો રસ્તો રોકીને તારું કઈ નહીં વળે. તું અને તારી માં મારો રસ્તો નહીં રોકી શકો. મારે તારો રસ્તો નથી રોકવો, પણ તને મારા રસ્તામાંથી હટાવવી છે, ઠેકાણે પાડવી છે તને. તું મારું કઈ નહીં ઉખાડી શકે, કારણ કે તારામાં એટલી હિંમત છે જ નહીં. અને એમ પણ તું અને તારી રાધા મમ્મી બંનેને ખાલી બકવાસ કર્યા સિવાય બીજું કંઈ આવડતું જ નથી. મારી હિંમત તો તે હજુ જોઈ જ નથી. ચેલેન્જ કરું છું તને, એક મહિનામાં તને ઠેકાણે પાડી દઈશ. અરે કોઈને ખબર પણ નહીં પડે કે પાયલ નામની કોઈ છોકરી પણ હતી, સમજી? ઓહો, એમ વાત છે. તો હવે મારે પણ જોવું છે કે કોણ શું કરી શકે છે. એ તો સમય આવે ત્યારે ખબર પડી જ જશે કે કોણ શું કરી શકે છે. હા, કઈ વાંધો નહીં, હું પણ સમયની રાહ જોઈશ.